તમારા ધંધા ઓછા પાપ વધારે પાપ વાળા હોઈ શકે, પાપ વગરનો ધંધો હોઈ ન શકે. નંબર ટુ, જેને ધર્મબિંદુમાં હરિભદ્ર સુરી મહારાજ લખે છે, સાંભળી લો બરાબર. હરિભદ્ર સુરી મહારાજે ધર્મબિંદુમાં કહ્યું, જેને ગરમ ગરમ ચોખ્ખા ઘીથી ચોપડેલી ચાર રોટલી, ચાર એટલે એક્ઝામ્પલ, છ ખાતા હોય ને છ છ રોટલી મળી જાય, પહેરવા માટે ધોયેલા ચોખ્ખા થીગડા વગરના, હા તો થીગડા મારે અને મારેલા થીગડા કાઢે, થીગડા વગરના બે કપડાની જોડ મળી જાય અને સુવા માટે સાડા ત્રણ હાથની જેને જગ્યા મળી જાય, ચોથા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. શરૂઆત અહીંથી જ, અહીંથી જ. હવે તમે એમ કહો કે આજના કાળમાં ના ચાલે, આમ ચાલે, ના ચાલે તેમ ચાલે, ઓકે. તો એ જ હરિભદ્ર સુરી મહારાજની બીજી વાત સાંભળી લો, તમારી ઇન્કમના તમારે ચાર ભાગ કરવાના છે. પેલા એની અંદર તમે એક્સેપ્ટ છો કે નહીં મને કહેજો. તમારી ઇન્કમના ચાર ભાગ કરવાના, નંબર એક ધંધામાં રોકવાનો છે. દાખલા તરીકે મહિને તમે 10 લાખ કમાયા તો 2.5 લાખ શેમાં રોકવાના? ધંધામાં. 2.5 લાખ તમારા ઘર ખર્ચની અંદર, 2.5 લાખ બેલેન્સમાં, બેંક બેલેન્સ, અને 2.5 લાખ ક્યાં બોલો? 2.5 લાખ વાપરો છો ઇન્કમ મુજબ. 25% કોણ વાપરે છે? આખો સંઘ ઇન્કમના 25% વાપરે ને. તો અમારા કનુભાઈએ ઉભા તો નહીં થવું પડે, પણ રવિવારે ઓલું સિંહાસન આવ્યું હતું ને, સિંહાસન પર બેસી આમ જલસા કરે, બાહુબલીની જેમ બેહે, શોભે છે તો મહારાજા જેવા, પણ તમે એને મહારાજા જેવા રાખતા જ નથી. ઉભા થઈને 25,000 એ 45,000 માટે બોલવું પડે? જૈન સંઘ દરેક જગ્યાએ જો આટલું નક્કી કરી નાખે 25% ઇન્કમના, અને તમને ગેરંટી આપું છું, ભગવાને કીધું એ મુજબ જો તમે કરશો તો તમારી જિંદગીમાં ક્યારે દુઃખી નહીં થાવ. બટ નથિંગ કોન્ફિડન્સ, નહીં નહીં નહીં, મારા સાહેબ કહે છે ગમે ત્યારે પુણ્ય પરવારે તો બચાવેલા કામ લાગે. લલ્લુ, પુણ્ય પરવાર છે ત્યારે બચેલા પણ ભેગા. પાણીના પૂર આવે નીચે, તમે એક માટલું મૂક્યું હોય, બ્રિસ્લેરીનો બાટલો મૂક્યો હોય કે ભાઈ કામ લાગશે, અને પાણીના પૂર આવે ત્યારે બાટલો રે કે એ ભેગો જાય, એ જાય. શેના તમે એમ માનો છો કે બચાવેલા આજે નહીં કાલે, કાલે નહીં પરમ દિવસે કામ લાગશે? રાજા ભોજનું એક દ્રષ્ટાંત આપીને પ્રવચન પૂરું કરીશ. હું તમને હજી અહીંયા જ ફેરવું છું, પૈસો કે પુણ્ય, પૈસો કે પુણ્ય, વધારો પુણ્ય, પુણ્ય હશે ને. તમે પથ્થરને આમ અફાડશો ને તો નીચેથી સોનામોર નીકળશે, અને પુણ્ય નહીં હોય તો બેંકમાં મૂક્યા હશે ને તો બેંકની હાલત માધવપુરા જેવી થઈ જવાની. યાદ છે ને માધવપુરા? પછી વર્ષ પહેલા ઘણા એમ કે લાલુ સાહેબ પુણ્ય ખબર કેવી રીતના પડે, છે કે નહીં, કે વધે છે કે નથી વધતું? બોલો, ચેક કરવું છે. તમે ઘરેથી બહાર નીકળો, શું શું ચેક કરો, જલ્દી બોલો. સુનિલભાઈ શું ચેક કરો? પૈસો, આમ હાથ જતો રહી બરાબર, અને હવે હા ચાવી, પાકી, આ મોબાઈલ બરાબર. તમે તો બધા હારા છો, તમારા દીકરા તો કે અમે બહાર નીકળીએ એટલે કાંઈ નહીં, એકલું આજ આ રમકડું છે કે નહીં? ઓકે, યે હૈ તો સબ કુછ હૈ, યે નહીં તો કુછ નહીં. તો મેનું પૈસા પેટીએમ.